नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 6 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 11 આપણે બીજ ગણિતની આપણે શરૂઆત કરીશું। તો આપણે ગણિતમાં બે પ્રકારના ગણિત આવે, એક અંક ગણિત આવે અને એક બીજ ગણિત આવે। આપણે એમાં ભણવાનું છે અત્યારે બીજ ગણિત। તો આપણે ધોરણ 6 માં આપણે પહેલું ચેપ્ટર આપણે જોયું કે 8મું કે દશાંશ સંખ્યાનો આપણે અભ્યાસ પૂરો કર્યો। હવે આપણે જોઈએ તો બીજ ગણિતમાં આપણે શું આપેલું છે। તો પ્રસ્તાવના સૌપ્રથમ જોઈએ શું કીધું હે, આપણો અગાઉનો અભ્યાસ આંકડા અને આકારો સાથેનો હતો, એટલે આપણે અત્યાર સુધી શું આંકડા સાથે રમતા હતા। એટલે આપણે દાખલા કેવા આવતા કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આપણે અત્યાર સુધી અભ્યાસ કરતા હતા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આપણે દશાંશ સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો, એટલે એ આપણું થયું અંક ગણિત। અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કર્યો હતો, આપણે સંખ્યાનો પર આપણે સંખ્યાઓ પરથી આપણે સંખ્યાઓ પરની ક્રિયાઓ અને તેના ગુણધર્મો વિશે શીખ્યા। આપણે આંકડાઓના જ્ઞાનનો ઉપયોગ રોજિંદા જીવનમાં કર્યો। ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તેને અંકગણિત કહેવાય છે। આપણે બે અને ત્રણ પરિમાણવાળી આકૃતિઓ અને તેના ગુણધર્મો વિશે શીખ્યા। ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ કરવામાં આવે તેને ભૂમિતિ કહેવાય છે। હવે આપણે ગણિતની બીજી શાખાના અભ્યાસની શરૂઆત કરીશું જેને બીજગણિત કહેવામાં આવે છે, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એલ્જીબ્રા। આ નવી શાખાની વિશેષતા એ છે કે જેમાં આપણે અક્ષરોનો ઉપયોગ આપણને નિયમ અને સૂત્રોને સામાન્ય સ્વરૂપે દર્શાવવામાં પરવાનગી આપે છે। આપણે કોઈ પણ સંખ્યા વિશે વાત કરી શકીએ, માત્ર ચોક્કસ સંખ્યા માટે નહીં। આપણે આને કઈ રીતે ત્રિપરિમાણમાં આપણે ઉપયોગ કરીએ તો એને ભૂમિતિ કહેવાય। આપણે હવે શું કીધું, એના પછી કોઈ પણ અજ્ઞાત સંખ્યા માટે દર્શાવી શકાય છે, તો આ અજ્ઞાત સંખ્યા નક્કી કરવાની પદ્ધતિ શીખીને આપણે એવા સમર્થ ઉપકરણને વિકસાવી આપણા રોજિંદા જીવનમાં કોયડા અને ઘણા પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ છીએ। આ અક્ષર અંકોની જગ્યાએ વાપરવામાં આવે છે, તેટલા માટે સંખ્યાઓની જેમ ક્રિયાઓ પણ અક્ષર પર કરી શકાય છે। આ આપણને બીજગણિતીય અભિવ્યક્તિ અને તેના ગુણધર્મો તરફ દોરી જાય છે। તો આપણે જે અભ્યાસ કરવાનો છે અત્યારે તે આપણે હવે જોઈએ। તમે બીજગણિતને રસપ્રદ અને ઉપયોગી જોશો, તે સમસ્યા ઉકેલવામાં ખૂબ જ ઉપયોગી છે। ચાલો એક સાદા ઉદાહરણ સાથે આપણે પ્રયત્ન કરીએ। તો પહેલું આપ્યું છે મેચસ્ટિક પેટર્ન, મેચસ્ટિક પેટર્ન। મેચસ્ટિક પેટર્નને શું કહેવાય, દિવાસળીની રમત અથવા દિવાસળીની તો દિવાસળીની રમતમાં આપણને શું આપેલું છે, તો દિવાસળીની રમતમાં જોઈએ તો અમીના અને સરિતા દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવે છે। તો બંને અલગ જાતની આપણે પેટર્ન બનાવી શકીએ છીએ। તેઓ અંગ્રેજી મૂળાક્ષરોની સાદી પેટર્ન બનાવવાનું નક્કી કરે છે। અમીના બે દિવાસળીની સળી લે છે અને અંગ્રેજી મૂળાક્ષર એલ બનાવે છે, જે આકૃતિ 11.1માં દર્શાવે છે। તો આ પાછળના પેજ ઉપર આપણે જોઈએ, પેજ નંબર 222 ઉપર, તો આપણને એ આકૃતિ આપેલી છે, તે આપણને બે દિવાસળીની મદદથી પેટર્ન જે દોરેલી છે આકૃતિ। તો આપણે એક દિવાસળી ક્યાંથી શરૂઆત કરીશું, અહીંયા, ને બીજી દિવાસળી અહીંયા સુધી। તો આપણને એ આકૃતિ જે આપેલી છે તે આપણને અંગ્રેજી મૂળાક્ષર એલ જેવી આપેલી છે। સરિતા બીજા મૂળાક્ષર એલ માટે બે સળી લે છે અને તે અમીનાએ ગોઠવેલ દિવાસળીની સાથે ગોઠવે છે। આકૃતિ 11.1માં બી આકૃતિ જે આપણને આપેલી છે, આ એક ગોઠવેલી હતી, હવે એમાં બીજી દિવાસળી બે ગોઠવે છે, તો આપણને બીજો એલ પણ જોવા મળશે। તો 11.1માં બી આકૃતિ જે આપેલી છે તે સરિતા ગોઠવે છે।
અમીના વધુ એક એલ અમીના વધુ એક એલ ઉમેરે છે જે આકૃતિ 11.1 માં સી દર્શાવેલ છે તો સી આકૃતિ આપેલી છે તો આના જેવી જ છે આ બે દિવસળી આપણને આપેલી હતી એમાં આપણે બીજી બે ઉમેરી અને પછી વળી પાછી અમીને ત્રીજી બે દિવસળી ઉમેરીને સી આકૃતિ જેવી આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે તેવી બનાવે છે એટલામાં તેમને મિત્ર અપુ આવે છે તે આ પેટર્ન જુએ છે અપુ હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે તે આ બંનેને પૂછે છે કે સાત એલ બનાવવા હોય તો કેટલી દિવસળીની જરૂર પડે તો અમીના અને સરિતા બંનેનું કામ પદ્ધતિસરનું છે એક એલ ટુ એલ થ્રી એલની મદદથી તેઓ એક પેટર્ન રચી તેનું કોષ્ટક તૈયાર કરે છે તો આપણને જે કોષ્ટક નીચે આપેલું છે તે કોષ્ટક જોવો બધા વિદ્યાર્થી મિત્રો રચેલ એલની સંખ્યા એક જો એલ રચે તો એમાં દિવાસળી જરૂર દિવાસળીની સંખ્યા આપેલી છે જો એક એલ રચે એક એલ રચે તો દિવાસળીની કેટલી જરૂર પડે બે જો બે એલ રચે તો એક બે ત્રણ ચાર તો આપણે અહીંયા લખી શકીએ એક બે ત્રણ અને ચાર દિવાસળીની જરૂર પડે તો જો બે એલ રચે તો ચાર દિવાસળીની જરૂર પડે જો ત્રણ એલ રચે તો આપણને આપેલા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણે ત્રણ એલ રચે છે અહીંયા એક એલ બે એલ અને ત્રણ એલ તો આપણને જેટલા એલ આપણને આપેલા હોય એની આપણને ડબલ દિવાસળીની જરૂર પડે તો ચાર હોય તો આઠ પાંચ હોય તો દસ પછી છ હોય તો બાર સાત હોય તો ચૌદ એવી રીતે આગળ વધતા જવાનું છે આઠ હોય તો સોળ તો આપણને આવી રીતે અનંત સુધી આપેલું છે તમે ગમે એટલા એલ ગોઠવો એની ડબલ દિવાસળીની જરૂર પડે તો આપણે આની પેટર્ન કઈ રચી કહેવાય તો પેટર્ન બરાબર એલ આપણે થાય એ લાકડની પેટર્ન થઈ કહેવાય તો અપુ કોષ્ટક એક ઉપરથી જવાબ મેળવી લે છે કે સાત એલ રચવા ચૌદ દિવાસળીની જરૂર પડે છે તો સાત એલ રચવા માટે કેટલી દિવાસળીની જરૂર પડે ચૌદ દિવાસળીની જરૂર પડે છે કોષ્ટકમાં લખતા અમીનાને ખ્યાલ આવે છે કે જેટલા એલ રચવાના છે તેના કરતાં બે ગણી દિવાસળીની જરૂર પડે છે જેટલા એલ આપણે અહીંયા રચી અહીંયા આપણે એક એલ બે એલ ત્રણ એલ એવી રીતે તમે 25 એલ રહ્યો તો એની ડબલ દિવાસળીની જરૂર પડે તો 25 દુ 50 દિવાસળીની જરૂર પડશે તો શું કીધું ડબલ બે ગણી દિવાસળીની જરૂર પડે છે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર બે ગુણ્યા રચવામાં આવતા એલની સંખ્યા આવી રીતે દિવાસળીની સંખ્યા આપણને મળે છે સરળતા ખાતર એલની સંખ્યા માટે આપણે એન લખીએ તો સરળતા ખાતર એલની સંખ્યા આપણે લખીએ તો એન લખી શકીએ જો કે એલ રચવું હોય તો એન બરાબર એક લખાય જો બે એલ રચવા હોય તો એન બરાબર બે લખાય આપણને અહીંયા શું કીધું એ જો આપણે એક એલ લેવો હોય તો એન બરાબર એક લખી શકાય અને બે એલ લેવો હોય તો એન બરાબર બે 25 એલ લેવો હોય તો એન બરાબર આપણે 25 લખી શકીએ છીએ આવી રીતે આપણે અનંત સુધી એન કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે અનંત સુધી હોઈ શકે આપણે લખી શકીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બે ક્રોસ એન એટલે બે ક્રોસ એનની જગ્યાએ આપણે 2n પણ લખી શકીએ છીએ નોંધો કે 2n અને 2 ક્રોસ n સરખા છે 2n એટલે આપણે અહીંયા શું લખી શકીએ 2 ક્રોસ n અથવા
2n बन्ने नो जवाब आपने सरखो मळशे। n बराबर तमे अहीं शुं लखी शको जी हां n ए प्राकृतिक संख्या छे। અહીં આપણને પૂર્ણ સંખ્યા કે આપણને એવી રીતે મળશે નહીં, પ્રાકૃતિક સંખ્યા જ મળશે, 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી। શું કીધું એ સરખા છે કે નહીં તે નોંધો, તો આપણે બંને સરખા છે તે આપણે લખી શકીએ। અમીનાએ તેના મિત્રોએ કહ્યું કે કોઈ પણ સંખ્યામાં એલ રચવા માટે તેના આ નિયમની તેના આ નિયમથી દિવસળી સંખ્યા જાણી શકાય છે। તો n બરાબર 1 લે તો દિવસળીની સંખ્યા કેટલી મળશે, અહીંયા n બરાબર 1 લ્યો તો 2 ગુણ્યા 1 બરાબર આપણને જવાબ 2 મળશે। અહીંયા પણ આપણે 2 કૌંસમાં 1 લ્યો તો આપણને જવાબ કેટલો મળશે, 2 જ જવાબ મળે છે બંનેમાં। જો 2 લ્યો તો 2 2 ને 4 થશે, તો દિવસળીની સંખ્યા આપણને સચોટ આપણને સંખ્યા આપણને મળે છે। 2 લ્યો n બરાબર આપણે અહીંયા લખીએ તો l ની સંખ્યા અથવા n બરાબર 1 2 3 4 એવી રીતે અનંત સુધી તમે લઈ શકો છો। હવે આ કોષ્ટક 1 માં દર્શાવેલ અંકો પ્રમાણે જ છે, આ સંખ્યા કોષ્ટક 1 માં જે આપેલું છે એવી રીતે આપણે આને લખી શકીએ છીએ। એના પછી પાછળના પેજે આપેલું 223 પેજ ઉપર સરિતાએ કહ્યું આ નિયમ ખૂબ જ મહત્વનો છે, આ નિયમનો ઉપયોગ કરી કદાચ 100 એલને આપણે દિવસળી રચવા હોય તો પણ આપણે કહી શકીએ કે કેટલા દિવસળીની જરૂર પડે। તો આપણે શું કરવાનું, અહીંયા 2 ક્રોસ એનની જગ્યાએ આપણે શું લેવાના, 2 ગુણ્યા 100, તો દિવસળીની જરૂર કેટલી પડશે, 200 દિવસળીની જરૂર પડે। જો આપણે આ નિયમ આપણે શું કહેવાય, 2 ક્રોસ એન અથવા 2n બંને સાચા છે નિયમ, તો આ નિયમ આપણે બનાવ્યો તો તે આપણો મહત્વપૂર્ણ કહેવાય। તો આ નિયમ જાણીએ તો મારે પેટર્ન કે કોષ્ટક બનાવવાની જરૂર નથી, તમે સરિતા સાથે સહમત છો, તો હા આપણે આના માટે કોષ્ટક આપણે બનાવવું પડતું નથી। એના પછી ચલનો વિચાર આપણે ભણીએ, એના પછી જોઈએ તો ચલનો વિચાર આપણને આપેલું છે। તો ઉપરના ઉદાહરણમાં આપણે એલની રચના માટે કેટલી દિવસળીની જરૂર પડશે તે શોધી કાઢ્યું, આ નિયમ છે જરૂરી દિવસળીની સંખ્યા, જરૂર દિવસળીની સંખ્યા બરાબર 2n આપણે આવી રીતે લેતા હતા, જ્યાં n બરાબર આપણે શું લેતા હતા મૂલ્ય, જ્યાં n બરાબર 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી તમે લઈ શકો છો। તો અહીં n એ રચવામાં આવતા l ની સંખ્યા છે, n નું મૂલ્ય 1 2 3 4 5 કોઈ પણ લઈ શકો છો। ચાલો કોષ્ટક 1 ફરીથી જોઈએ, કોષ્ટકમાં n નું મૂલ્ય સતત બદલાતું વધતું જાય છે, તો આપણે પરિણામે દિવસળીની સંખ્યા પણ બદલાતી જાય। અહીંયા જો આપણે n ની સંખ્યા આપણે બદલાવીએ, જ્યાં આપણે દિવસળીની સંખ્યા પણ આપણને બદલાશે। n એ ચલનું ઉદાહરણ છે જેની કિંમત ચોક્કસ નથી, તેની કોઈ પણ કિંમત 1 2 3 4 પણ આપણે લઈ શકીએ છીએ। તો ચલ n નો ઉપયોગ કરી આપણે જરૂરી દિવસળીનો સંખ્યાનો નિયમ લખ્યો કહેવાય। ચલ શબ્દનો અર્થ થાય છે કે કંઈક જે કંઈક બદલાય છે, ચલ હોય તે એક સમાન આપણને રહેતો નથી, થોડા થોડા સમયે આપણે એને બદલવો પડે છે, તો આપણને દિવસળીની સંખ્યા પણ
આપણને બદલાય છે ચલનો અર્થ એ થાય છે જે કંઈક બદલાય છે જે આપણે n બરાબર 1 લઈ શકીએ 4 લઈ શકો તમે 10 લઈ શકો તે આપણે એને ચલ કહેવાય આ બે રહ્યા એ આપણે ચોક્કસ બે ના બે જ રહેશે n ની સંખ્યા આપણને અહીં બદલાવવામાં આવશે ચલની કિંમત ચોક્કસ હોતી નથી તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે અહીં અત્યારે આપણે કીધું એવી રીતે કે n ની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ છીએ ચલ વિશે વધુ અભ્યાસ કરવા માટે મેચિસ્ટિક પેટર્નનું બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ તો શું આપેલું એ વધુ મેચિસ્ટિક પેટર્ન આપેલી છે તો આપણે જોઈએ તો અમીના અને સરિતાએ મેચિસ્ટિક પેટર્નમાં ખૂબ જ રસ પાડ્યો તેમણે મૂળાક્ષર સીની પેટર્ન કરવા રચવા પ્રયત્ન કર્યો તો આપણે જ્યાં એલ બનાવ્યો હતો એવી રીતે આપણે સી આકાર આપણે કેપિટલમાં બનાવવાનો છે તો આપણે શું કીધું હોય એક સી રચવા તેમણે 3 દિવસળીનો ઉપયોગ કર્યો જે 11.2 એ ની આકૃતિમાં છે તો આપણે જોઈએ તો એક દિવસળી આવી રીતે બીજી દિવસળી ઊભી અને ત્રીજી દિવસળી નીચે આડી તરફ તો આપણે એ આકૃતિ જે આપણને આપેલી છે અહીંયા કેટલી દિવસળીનો ઉપયોગ થયો હતો 1 2 અને 3 દિવસળીનો ઉપયોગ થાય છે તે આકૃતિ આપણને આપેલી છે સીની પેટર્ન રચવા માટે જરૂરી દિવસળીની સંખ્યાનું કોષ્ટક નીચે પ્રમાણે છે તો આપણે જોઈએ તો બી આકૃતિ આપેલી છે તો 1 સી આકૃતિ આપેલી છે તે જુઓ બધા વિદ્યાર્થી મિત્રો તો કેટલી કેટલી દિવસળીની જરૂર પડે છે તે 1 2 3 4 5 અને 6 દિવસળીની જરૂર પડી આમાં જ કેટલી જરૂર પડે તો 1 2 3 4 5 તમે દિવસળી કોઈ પણ રીતે ગણી શકો છો પણ એક બાકી રહી જવી જોઈએ નહીં 7 8 અને 9 તો આપણે 1 2 3 4 5 6 એવી રીતે સી આકૃતિ આપેલી છે એવી રીતે આગળ તમે ડી આકૃતિ પણ તમે દોરી શકો છો એવી રીતે ઈ આકૃતિ પણ તમે દોરી શકો છો શું કીધું સીની પેટર્ન રચવા માટે નીચેનું કોષ્ટક આપેલું છે તો આપણે જોઈએ તો આપણે અગાઉ એલનું કોષ્ટક જોયું હતું એવી રીતે આપણે અહીંયા શું જોઈ શકીએ તો આપણે રચેલ સીની સંખ્યા ને નીચે આપણે શું કીધું દિવાસળીની સંખ્યા તો આપણે એક આપણે સી રચી છીએ ત્યારે આપણને કેટલી દિવસળીની જરૂર પડે 1 2 અને 3 બે જો આપણે સીની આપણે આ રચના કરીએ તો આપણને અહીં કેટલી દિવસળીની જરૂર પડે 3 ને 3 6 3 જો આપણે બનાવી સી આકાર તો આપણને 9 દિવસળીની જરૂર પડે છે તો આ થયું આપણું કોષ્ટક એવી રીતે આગળ 4 લખો 5 લખો તો આપણે એને કેટલા વડે 3 3 દિવસળી વધારતી જવાની તો 4 માં 12 અહીંયા 5 માં 15 6 માં 18 દિવસળીની જરૂર પડે તો આપણે અહીંયા કઈ આપણે અહીંયા પેટર્ન બનાવી શકીએ છીએ તો પાછળના પેજે બધા વિદ્યાર્થી મિત્રો જોશે 224 કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યા તમે પૂર્ણ કરી શકશો સરિતા નિયમ લઈને આવે છે જરૂરી દિવસળીની સંખ્યા બરાબર આપણે અહીં શું લખી શકીએ 3 3 દિવસળીની આપણે વધારો થશે તો 3 અહીં આપણે n આપણે લખી શકીએ છીએ તો આપણે અહીં શું થશે
एक मूको तो अपने अट्ली एक सी आकार बनाव हो तो एन बराबर अपने सी आकार रचेल सी संख्या लखवा है। तो एक सी बनाव तो अपने ये आकृति बनावी हो तो अँ एक मूकीशू तो आप दिवस संख्या के जरूर पड़ से त्रण। जो बे आकार बनाव हो एक बे तो अँ मूकशो तो त्रण दूने छ दिवस जरूर पड़ से। जो त्रण सी आकार बनाव हो तो अँ त्रण मूकवा पड़ से एन बराबर त्रण मूको तो त्रण तरी नौ तो आप जो है तो त्रण कौश में त्रण त्रण तरी के नौ अपन दिवस जरूर पड़ से। एव रीते अपने जरूरी दिवसड़ी संख्या नियम आपड़ो क्यों बने छे 3n। मूड़ाक्षर एन नो उपयोग तेणे रचल सीनी संख्या माटे करेल छे। एन चल छे जेनी किंमत एक बे त्रण चार पांच अपने शुं करी शकीए ज्यां एन चल छे ज्यां ते चलनी संख्या केवी थशे बदलाती रहेशे जेनी जेनी किंमत बदलाती रहेशे चलनी किंमत एक सरखी रहे नहीं एनी किंमत आपणे शुं करवानी थोड़ा थोड़ा समय आपणे बदलावती रहेवानी। तमे सरिता साथे सहमत छो जे आपणने आगळनो कोष्टक पूरवानुं कीधुं हतुं तो शुं आवशे आगळ आठ आप अँ चौबीस आता नौ पशी दस तो नौ तरी ने सत्यावीस आना दस तरी तीस आवशे तो ये कोष्टक पूरु करी लेवानुं रहेशे। तमे सरिता साथे सहमत छो याद रखो कि थ्री एन के थ्री क्रॉस एन बने सरखा छे। हवे अमीना अने सरिताए पेटर्न एफ नी रचना करवानुं विचार्युं। एफ जो पेटर्न बट करवी होय तो तमारे वधारे दिवसड़ीनी जरूर पड़े तो आपणे एफ पेटर्न जोईए। तो આપણે એફ પેટર્ન દોરી હોય તો આપણે કેટલી દિવસળીની જરૂર પડશે તે ગણતરી કરીએ। હવે તો એક બે ત્રણ ચાર આપણે કેટલી દિવસળીની જરૂર પડે બે આડી દિવસળી અને બે ઊભી દિવસળી તો આપણને એ આકૃતિ જે આપેલી છે તે પ્રમાણે આપણે દોરી લીધી। હવે આપણે જોઈએ તો બીજો એફ આપણે લગાવવો છે તો આપણે એ તો આ બીજો એફ આપણે લગાવ્યો કહેવાય। તો આપણે કેટલી દિવસળીની જરૂર પડે છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા કેટલી દિવસળીની જરૂર પડી તો કે એક બે ત્રણ અને ચાર તો આપણે આમાં કઈ આપણું નિયમ લાગુ પડશે તો કે એફ આકૃતિ માટે આપણે અહીંયા એ બી આવી રીતે અગાઉ સી આકૃતિ પણ આપેલ છે અને અગાઉ આપણે ડી પણ આકૃતિ તમે દોરી શકો છો। તો આપણે અહીંયા શું કરવાનું છે નિયમ રચેલ પેટર્ન એફ માટે તમે કયો નિયમ લખી શકશો તો દિવાસળીની જરૂર દિવાસળીની સંખ્યા તો આપણે તો અહીંયા સી આકૃતિ પણ દોરી લઈએ તો આપણે અહીંયા કેટલી દિવસળીની જરૂર પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને
बार दिवसड़ी जरूर पड़े। तो आप अम क्यों लागू पड़े, पहला अपने एप बनाव हो तो आप चार दिवसड़ी जरूर पड़ी, जो बीजो एप आप लगवा हो तो अपने टोटल आठ दिवसड़ी जरूर पड़े, और तीजो एप लगवा हो तो अपने बार दिवसड़ी जरूर पड़े। तो जरूर दिवसड़ी संख्या अपने नियम लगवा हो तो आप फोर एन लखीए, ज्या एन बराबर एक बे त्रण चार एव रीते अनंत सुधी तब कोईपण संख्या लई शको। तो हूँ कीधु ये दिवसड़ी सड़ियों में मूलाक्षर अने बीजा आकार बनावानु विचारो। दाखला तरीके यू बनावो, तो यू बनावो तो आप कई रीते बनावशू, एक बे अने त्रण दिवसड़ी जरूर पड़े। तो आप यू बनावी तो आम त्रण दिवसड़ी, पछी शू कीधु ये वी बनावो, तो वी में आप के लिए बे दिवसड़ी जरूर पड़ से, तो आप वी आकार पण आपणे लई शकीए छीए। पछी चौरस कीधु है तो त्रिकोण चौरस तमे कोईपण आपणे आकार लईने दिवसड़ीनी आपणे नियम लागू करी शकीए छीए। कोईपण पांच मूळाक्षर पसंद करी तेमना माटे मेचेस्टिक पेटर्न रचवानो नियम लखो। तो आपणे अहीं त्रण वारो नियम लागू पड़शे, पछी आपणे ए दोरी शकीए। ए रीते कोईपण तमारे पांच मूळाक्षर लईने अलग अलग नियम बने तेवा मूळाक्षरनो तमारे उपयोग करीने जाते प्रयत्न करवानो छे।